ભુજ નગરપાલિકા દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 89મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મૂળ કચ્છ જિલ્લાના માંડવીના વતની અને દેશમાં ક્રાંતિની જ્યોત જગાવનાર એવા ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથિ નિમિત્તે નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકીની ઉપસ્થિતિમાં નગરસેવકોએ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને પુષ્પાંજલિ કરી તેમના ક્રાંતિકારી વિચારોને યાદ કરવામાં આવ્યા હતા. ભુજ નગરપાલિકા દ્વારા આજે શ્યામજી કૃષ્ણ વર્મા આપણા ક્રાંતિ એમની આજે 89મી પુણ્યતિથિ છે. નગરપાલિકા દ્વારા આજે એમને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને અમે સૌ એમને પુષ્પહાર ચડાવીને એમને શ્રદ્ધાંજલિ આપી છે. આપણા દેશની જે સ્વતંત્રતા છે એ અનેક નામી અનામી ક્રાંતિવીરો છે અને શહીદો છે, એમાં શ્યામજી કૃષ્ણ વર્માનું નામ મોખરે છે. એમણે તો વિદેશમાં રહીને ઇન્ડિયા હાઉસમાં આપણા ઘણા જ સ્વાતંત્ર્ય સેનાનીઓને આશરો આપ્યો હતો અને સ્વતંત્રતાની જ્યોત જલતી રાખી હતી. એ એક ત્યારે મુખ સેવક રહ્યા છે અને આપણા દેશની સ્વતંત્રતા માટે ખૂબ જ મહેનત કરી અને આપણા દેશને સ્વતંત્ર કરાવ્યો છે, ત્યારે આપણે એમનું આ ઋણ અદા કરી શકીએ એમ નથી. ફક્ત એટલું કરી શકીએ કે એમના જે કાર્યો છે, એમના જે સિદ્ધાંતો છે એને અનુસરીએ અને આપણા દેશને ઊંચાઈઓ પર લઈ જઈએ.